नमस्कार विद्यार्थी मित्रों, હું શીતલ પુખી મોબાઈલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટરનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસન, બરાબર. હવે એની અંદર આજે આપણે સમ્રાટ હર્ષવર્ધન છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તો જોઈએ સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. બરાબર, ગુપ્તયુગ પછી તો કે પ્રાચીન ભારતની અંદર સૌથી મહત્વપૂર્ણ જો કોઈ રાજ્ય હોય તો કોના હતા? તો કે હર્ષવર્ધનનું રાજ્ય. કેવો? થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. બરાબર, હર્ષવર્ધન છે ક્યાં વંશના હતા? તો કે થાણેશ્વરનો પુષ્યભૂતિ વંશ. પ્રભાકરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. બરાબર, એટલે હર્ષવર્ધનના ભાઈનું નામ રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકરવર્ધન. બરાબર, એટલે પ્રશ્ન પૂછાય કે હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? તો કે પ્રભાકરવર્ધન. હર્ષવર્ધનના ભાઈનું નામ તો કે રાજ્યવર્ધન, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. બરાબર છે. હવે પ્રભાકરવર્ધન છે એની પુત્રીનું નામ શું છે? તો કે રાજ્યશ્રી. એટલે હર્ષવર્ધનની બેન એ રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. એટલે રાજ્યશ્રી છે એના લગ્ન કોની સાથે થયા હતા? તો કે કનોજના રાજા જે ધ્રુવવર્મા છે તેની સાથે એના લગ્ન થયા હતા. ગોંડ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી. હવે ગોંડ વંશનો જે રાજા કોણ? તો કે શશાંક અને માલવરાજ છે એણે રાજ્યશ્રીનું અપહરણ કર્યું. રાજ્યશ્રી એટલે તો કે હર્ષવર્ધનની બહેન. બરાબર, રાજ્યશ્રીનું અપહરણ કર્યું અને રાજ્ય ઉપર તો કે આક્રમણ કરતા રાજ્યની અંદર મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું. રાજ્યવર્ધન છે એ પોતાની બેન તો કે રાજ્યશ્રી છે એને તો કે આક્રમણની અંદર બચાવવા માટે પ્રયત્ન કરે છે અને એમાં એની બેનને બચાવવા જતા તેનું મૃત્યુ થાય છે. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. બરાબર, આવી જે પણ કટોકટીની પરિસ્થિતિ હતી એમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષવર્ધન છે એને તો કે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. બરાબર, એમણે કોને બચાવ્યા? તો કે રાજ્યશ્રી પોતાની જે બેન હતી એને. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. બરાબર, એની બેન રાજ્યશ્રીને તો બચાવી, આ ઉપરાંત તો કે એની બેનનું જે રાજ્ય હતું કનોજ અને થાણેશ્વર, બરાબર, આ બે રાજ્ય છે એના ઉપર પોતાનું શાસન, પોતાનું એટલે કોનું? તો કે હર્ષવર્ધન છે એણે પોતાનું શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. બરાબર, પ્રાચીન ભારતનો સૌથી છેલ્લો મહાન રાજા કયો? તો કે હર્ષવર્ધન. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. પ્રશ્ન પૂછાય કે હર્ષવર્ધને પોતાનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાવ્યું હતું? તો કે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ અને મિથિલા સુધી. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાય હતા. બરાબર, હવે એના જ સમયમાં, સમકાલીન રાજ્ય એટલે એના સમયગાળામાં જ વલ્લભીના જે મૈત્રક રાજા જે ધ્રુવસેન હતા તેના જમાય હતા. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. બરાબર, ઉત્તરની અંદર હર્ષવર્ધન, તો એવી જ રીતે દક્ષિણ એટલે દક્ષિણની અંદર પુલકેશી બીજો છે એ સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. બરાબર, હવે ઉત્તર બાજુથી હર્ષવર્ધન આગળ વધતો હતો અને દક્ષિણ બાજુથી તો કે પુલકેશી બીજો આગળ વધતો હતો. હવે બે તો કે નર્મદા નદી છે, બરાબર, તેના તટ પર બેનું યુદ્ધ થાય છે અને સમ્રાટ હર્ષવર્ધન છે એનું આ યુદ્ધમાં પરાજય થાય છે. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરમાં શક્તિશાળી રાજા ગણાતો હતો. બરાબર, હર્ષવર્ધન છે મોટે ભાગે નર્મદાથી લઈ અને ઉત્તર સુધીના જે રાજ્ય છે એનો શક્તિશાળી રાજા ગણાતો હતો. હવે નર્મદાથી દક્ષિણ બાજુનો શક્તિશાળી રાજા કોણ હતો? તો કે પુલકેશી બીજો. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું છે. બરાબર, સમ્રાટ હર્ષવર્ધન છે એના સમયમાં તો કે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઘણું બધું યોગદાન જે છે રહ્યું છે. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યા હતા. બરાબર, હર્ષવર્ધનના સમયમાં તો કે ચીની મુસાફર, યાત્રી એટલે મુસાફર યુએન સ્વાંગ છે એ ભારતની અંદર આવ્યા હતા અને તેમના રાજ દરબારમાં એટલે એના
જે રાજ્યનો જે દરબાર છે એની અંદર રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. હર્ષવર્ધન છે એ શૈવ ભક્ત એટલે શંકર ભગવાનના ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના એટલે બૌદ્ધ ધર્મ એમણે સ્વીકાર્યો અને પછી એના અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુએન સંઘના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. સમ્રાટ હર્ષવર્ધને તો કે કનોજની અંદર યુએન સંઘના અધ્યક્ષ પદે એના નેતૃત્વની છે એક ધર્મ પરિષદ સભા છે એનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની હંબાડી પર મૂકી એની પૂજા કરાવી. બરાબર, હવે બુદ્ધ ભગવાનની જે પ્રતિમા, પ્રતિમા એટલે મૂર્તિ છે, એને હાથીની અંબાડી ઉપર મૂકાવી અને એની પૂજા કરાવી, સ્થાપિત કરી એટલે એની સ્થાપના કરાવી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાય વિશે આ ગોષ્ઠીમાં યોજાઈ હતી. બરાબર છે, હવે મહાયાન અને હીનયાન આ જે સંપ્રદાયો છે એના વિશેની માહિતી છે એ જે આ ધર્મ પરિષદની યોજના થઈ હતી, ધર્મ પરિષદનું આયોજન થયું હતું એની અંદર, તો કે જે આ ગોષ્ઠી એટલે કે હીનયાન અને મહાયાન સંપ્રદાય છે એના વિશેની માહિતી છે એ તેની અંદર આપવામાં આવેલી હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. હવે સમ્રાટ હર્ષવર્ધન છે એ સાહિત્ય ક્ષેત્રે કલા એટલે ચિત્રકલા હોય, નૃત્ય કલા હોય, સંગીત કલા હોય, ત્યાર પછી વિદ્યા, આ બધા પ્રત્યે અનુરાગ, અનુરાગ એટલે શોખ ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. બરાબર, હર્ષવર્ધનના દરબારના મહાન કવિ કોણ હતા? તો કે બાણભટ્ટ, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. તમને પ્રશ્ન પૂછાય કે મહાકવિ બાણભટ્ટે ક્યાં ક્યાં સાહિત્ય ગ્રંથો લખેલા છે, તો ક્યાં આવશે? હર્ષચરિતમ અને કાદંબરી. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. બરાબર, હવે બીજા કવિ ક્યાં હતા? તો કે મયુરભટ્ટ અને કવિ જયસેન આ જે છે એ પણ સમ્રાટ હર્ષવર્ધનના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષે પોતાને પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. બરાબર, સમ્રાટ હર્ષવર્ધન છે એ પોતે પણ ઉચ્ચ કોટીના એટલે ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર જે છે હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. પ્રશ્ન પૂછાય કે સમ્રાટ હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી? તો પ્રિયદર્શિકા અને રત્નાવલી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું. બરાબર, હવે ભગવાન બુદ્ધની જે જાતક કથાઓ હતી એના ઉપરથી તો કે એને નાગાનંદ નામનું જે વિશિષ્ટ નાટક હતું એ એમણે લખેલું હતું. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા. સમ્રાટ હર્ષવર્ધન છે એણે બીજા દેશો સાથે પણ મૈત્રી સંબંધો એટલે મિત્રતાના સંબંધો બાંધ્યા. તેમણે પોતાના દૂત મંડળને ચીન મોકલ્યા. બરાબર, સમ્રાટ હર્ષવર્ધન છે એણે પોતાનું જે દૂત મંડળ હતું એને ક્યાં મોકલ્યું છે? તો કે ચીન. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી. બરાબર, એ જ રીતે હવે ચીનનું જે દૂત મંડળ હતું એણે તો કે ભારતની અંદર તો કે ભારતનું જે દૂત મંડળ હતું એની મુલાકાત લીધી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઊંચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. બરાબર, આ બાબતે આપણે જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધન એક ઊંચ ક્ષેત્રના ઊંચ કક્ષાના શાસક એટલે રાજા હતા, વિજેતા હતા, વહીવટીકર્તા એટલે સારામાં સારો વહીવટ કરતા હતા અને સાહિત્યકાર પણ હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. બરાબર, સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠ છે એના નિભાવ માટે, એને ચલાવવા માટે તો કે 100 ગામો છે એ ભેટમાં આપ્યા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજા હતા. બરાબર, જે સમયમાં હર્ષવર્ધન હતો એ જ સમયમાં દક્ષિણની અંદર જે પુલકેશી બીજો, બરાબર, જે સૌથી શક્તિશાળી રાજા અને ચાલુક્ય વંશનો પુલકેશી બીજો આ રાજા હતો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું હતું. બરાબર, એમણે પોતાની સત્તા છે એ મહારાષ્ટ્રની અંદરના જે રાષ્ટ્રકૂટો છે એમની પાસેથી સત્તા છીનવી લઈ અને પોતાનું રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું અને તેમણે હર્ષને હરાવ્યા હતા. બરાબર, પુલકેશી બીજો છે એણે 40 વર્ષ સુધી શાસન કર્યું અને સમ્રાટ હર્ષવર્ધન છે એમને તેણે હરાવ્યો હતો. તે મહાન વિજેતા હતા. બરાબર, પુલકેશી બીજો છે એ મહાન વિજેતા હતો. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો,
કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું. પ્રશ્ન પૂછે કે પુલકેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કઈ રીતે ધારણ કર્યું? તો દક્ષિણ ભારતની જે કદંબો, પછી માહેશ્વરના ગંગો અને કોંકણના જે મૌર્ય છે, આ જાતિના લોકોને હરાવી અને દક્ષિણ પંથના સ્વામી એટલે દક્ષિણ વિસ્તારના રાજા એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોએ પણ તેને હરાવ્યા હતા. બરાબર, લાટ જાતિ છે, માલવ જાતિ અને ગુર્જર જાતિ છે, એમને પણ પુલકેશી બીજાએ હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. બરાબર, પુલકેશી બીજો છે એ ક્યાં ક્યાં વિસ્તારનો રાજા હતો? તો કે કર્ણાટક, મહારાષ્ટ્ર, કોંકણ અને એની આસપાસનો જે સમગ્ર વિસ્તાર હતો તેનો એ સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. બરાબર, જેમ સમ્રાટ હર્ષવર્ધને બીજા દેશ સાથે મૈત્રી સંબંધો વિકસાવ્યા હતા, એમ પુલકેશી બીજાએ પણ બીજા દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો. બરાબર, હવે પુલકેશી બીજો છે એણે ઈરાનમાં પોતાનો એક રાજદૂત, પોતાનો એક માણસ છે, મોકલ્યો અને ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેમના મિત્ર હતા. બરાબર, ઈરાનના શહેનશાહ ખુસરો બીજા જે છે એ કોના મિત્ર હતા? તો કે પુલકેશી બીજાના. હવે આપણે જોઈએ આ સિવાય કે અન્ય રાજ્યો. બરાબર, આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કંકોટરકો વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, હવે બીજા રાજ્યની અંદર વાત કરીએ તો કાંચી રાજ્યના તો કે પલ્લવો, રાજસ્થાનના તો કે ગુર્જર પ્રતિહારો, જો રાજ્ય છે ત્યાં કઈ પ્રજા હતી? વલભીના તો કે મૈત્રક વંશના, દક્ષિણ ગુજરાતમાં તો કે ગુર્જરો, કશ્મીરમાં તો કે કર્કોટકો. બરાબર, આ વગેરે જે જાતિઓ છે એ ત્યાં હતી, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. બરાબર, કાંચીના પલ્લવ વંશના લોકો છે એ શેના લીધે પ્રખ્યાત થયા હતા? તો કે સ્થાપત્ય, એટલે એમણે જે બાંધકામ કરાવ્યું હતું અને એણે જે કલા છે, બરાબર, હવે એના લીધે તો કે પોતે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. બરાબર, કાંચીના પલ્લવો છે એણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બરાબર, આ મૂર્તિઓ બનાવી અને શિલાઓ એટલે પથ્થરની અંદર આ મૂર્તિઓ છે એ કોતરાવી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. બરાબર, મહાબલીપુરમનો જે દરિયા કિનારો છે ત્યાં રથ મંદિરો બનાવી અને પલ્લવો છે એણે ભારતની જે સાંસ્કૃતિક સમૃદ્ધિ છે એની અંદર વધારો કર્યો હતો. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. કાંજીવરમ છે ત્યાં કયું મંદિર બંધાવ્યું હતું? કે કૈલાસનાથ મંદિર, અને એ સમયનું એ સૌથી શ્રેષ્ઠ મંદિર છે એ ગણાવી શકાય છે. હવે આજે તમને અહીંથી હોમવર્કમાં બે ટૂંક નોંધ આપું છું. બરાબર, ટૂંક નોંધ પહેલી સમ્રાટ હર્ષવર્ધન અને ટૂંક નોંધ બીજી પુલકેશી બીજો. આ બે ટૂંક નોંધ છે એ તમારે હોમવર્કની અંદર લખવાની રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર, આવતા સા ઓડિયોમાં ફરી પાછા મળીશું. અસ્તુ, જય હિન્દ.